बाबा अमरनाथना भक्तोनी बस पर अनंतनाग पासे आतंकवादीओए करेल हुमला सामे लोकोमां भारे आक्रोश जोवा मळी रह्यो छे। तो तमाम धर्मना अग्रणीओ तेमज राजकीय अग्रणीओए आ कायरतापूर्ण हुमलाने सख्त शब्दोमां वखोड़ी काढी मानवता परनो हुमलो गणाव्यो हतो। भरूचना दांडिया बजार स्थित अति पौराणिक स्वामीनारायण मंदिरना स्वामी चंद्रप्रकाश महाराजे आतंकवादी हुमलाने बर्बरतापूर्ण गणावी ते सामे समग्र साधु समाजने घेरा दुख पहोंच्यू होवानुं जणाव्युं। तेनो उकेल लाववा पर भार मूक्यो हतो। आवाने आवा हुमला थाय छे तेना कारणसर हालमां कैलास मानसरोवरनी यात्रा चीने पण रद्द करी छे, स्टॉप करी छे। ज्यारे आवाने आवा परिबळो थाय छे ત્યારે સંત સમાજમાં અને જે શ્રદ્ધાળુ લોકો છે જે યાત્રા કરવા જઈ રહ્યા છે એની શ્રદ્ધાને ઠેસ પહોંચે છે। આવા ને આવા આતંકવાદી હુમલાઓ જો થયા કરશે તો જે આપણી યાત્રા છે અત્યારે હાલમાં વધારે પડતું મહત્વ કૈલાસ માનસરોવર અને એક અમરનાથની યાત્રા બધા શ્રદ્ધાળુઓ વધારે અમરનાથ તરફ વધારે આકર્ષાય છે અને એ બાજુ ઘણા યાત્રા કરવા જતા હોય છે। પણ જો આવું ને આવું આતંકવાદી હુમલાઓ ફરીને ફરી થયા કરશે તો એ હિન્દુ સમાજ પ્રત્યે ખૂબ જ દુઃખદ વાત છે। શાસ્ત્રોમાં, પુરાણોમાં, વેદોમાં એ માણસની શ્રદ્ધાનું અતૂટ અંગ એટલે પરમાત્મા બતાવવામાં આવ્યું છે। જો યાત્રાઓ જ બંધ થઈ જશે તો માણસની શ્રદ્ધા પણ એ ડગી પડશે। ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે અમરનાથના યાત્રાળુઓ પરના આતંકવાદી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। ગઈકાલે રાત્રે અમરનાથ યાત્રિકો પર આતંકી હુમલો થયો અને તેમાં 7 જેટલા અમરનાથ યાત્રિકો એ મરણ પામ્યા છે, 32 જેટલા ઘાયલ થયા છે। આ શરમજનક ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે। હિન્દુની આસ્થા એ અમરનાથ યાત્રા ઉપર જ્યારે આ આતંકી હુમલો થયો છે ત્યારે ખરેખર આ આસ્થાને ઠેસ પહોંચી છે। તમામે તમામ યાત્રિકો એ આપણા ગુજરાતના છે અને જ્યારે ગુજરાતના હોય ત્યારે તેઓને હું હૃદયપૂર્વકના શ્રદ્ધાંજલિ અર્પું છું। ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ભરૂચથી પણ ઘણા બધા યાત્રિકો અમરનાથ યાત્રાએ ગયા છે। ગઈકાલે રાતથી એ સઘન તપાસ કરતા તમામ ભરૂચના યાત્રિકો એ સલામત જગ્યાએ છે અને યાત્રા તેમની પણ પૂરી થઈ હોય તેવો પરત આવી રહ્યા છે। આ જ રીતે ભરૂચ કોંગ્રેસના અગ્રણી કિરણભાઈ ઠાકોરે પણ યાત્રાળુઓ પરના આતંકવાદી હુમલાને વખોડી કાઢી કૃત્યને કાયરતાપૂર્ણ ગણાવ્યું, ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી વધુ સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર હોવાની કહ્યું હતું। રોજ બરોજ આતંકી હુમલા અને વોરતી પબ્લિક જે શહીદે વોરી રહી છે તેને આપણે હવે ક્યાં સુધી ચલાવીશું? સરકારશ્રીએ હવે જલદ પગલાં લેવા જ રહ્યા। હવે એ સહનશક્તિ છોડવાના દિવસો નજીક આવી ગયા છે। બહુ સહન કર્યું, હવે આતંકવાદીઓને છુપાયેલા હોય ત્યાંથી શોધો, એમના ઉપર છાપા મારો અને એમનો ખાત્મો બોલાવો। અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલાને પરિણામે 7 યાત્રિકોના મૃત્યુ થયા છે। એમના મૃત્યુને પરિણામે જે સગા સંબંધીઓને આઘાત લાગ્યો છે તેને સહન કરવાની શક્તિ અર્પે અને પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના આપણે કરીએ છીએ। પરંતુ ફરીથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે નાઉ સી દેટ ઇટ્સ હાઈ ટાઈમ કે હવે આપણે સર્જિકલ સ્ટ્રાઇક માટેની તૈયારી કરો, વળતા હુમલા કરો અને આતંકવાદને પોષનાર દેશને દુશ્મન દેશ ગણીને એની ઉપર પણ જરૂર પડે હુમલો કરતા અટકાવો નહીં, એ જ પબ્લિકની ઈચ્છા છે, માંગણી છે। આ જ રીતે અન્ય ધાર્મિક, સામાજિક, રાજકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા પણ આતંકવાદી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો। ગઈકાલે અમરનાથ યાત્રીઓ પર જે આતંકવાદી દ્વારા જીવલેણ હુમલો થયો છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને દિવંગતોના આત્માને પ્રભુ શાંતિ આપે એ જ આજના દિવસની પ્રભુ પાસે નમ્ર પ્રાર્થના।